નમસ્કાર ખેડૂત મિત્રો, લીલુની ધરતી યુટ્યુબ ચેનલની અંદર હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, દર વખતે જે છે એ આપણે લીલુની ધરતીની અંદર કંઈક ને કંઈક નવી માહિતી માટે એ મિત્રો મળતા હોઈએ છીએ. ત્યારે મિત્રો, હાલનો સમયગાળો એટલે આપણે બધાને ખબર છે કે ચોમાસુ પાકોની પૂર્વ તૈયારી, અને આ પૂર્વ તૈયારીના ભાગરૂપે એ મિત્રો આજે આપણે વાત કરવી છે. ખાસ કરીને જે પાકો જે આપણા કહેવાય કે જે ગોંડલ અને કહેવાય કે ગોંડલ વિસ્તારની અંદર ખૂબ સરસ મજાના પાકો જે થયા છે, અને એ પાક એટલે લાલ સોનું. અને લાલ સોનું એટલે મિત્રો આપણે ખબર છે કે મરચું. અને આ મરચી માટે જે છે એ મિત્રો ખેડૂત મિત્રો જે છે એ વાવવા માટે એ ખૂબ આતુર છે. ત્યારે આ મરચી જે છે આ પાકની અંદર મિત્રો કેવી કાળજી રાખીએ, જ્યારે એની શરૂઆત જે છે એ હમણાં જ આપણે કહીને કે આ મે મહિનાની અંદર પહેલી મેથી લઈ અને 15 મે સુધી જે છે એ ખેડૂત મિત્રો જેને પિયતની સુવિધા છે એ દરેક ખેડૂત મિત્રો એ બી મૂકી દેવાના છે, અથવા જે છે એ ખેડૂત મિત્રો રોપ નાખી દેવાના છે. ત્યારે હાલ જે છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ બિયારણ જે છે એ દરેક કંપનીના બિયારણો, સારી કંપનીના બિયારણો એ ખેડૂત મિત્રોએ ખરીદી લીધા છે. ત્યારે મિત્રો બિયારણની સાથે સાથે આપણે બધાને ખબર છે કે બિયારણ પછી બીજો કોઈ નંબર આવતો હોય તો એ છે ખાતર. અને એ ખાતર એટલે કેવું ખાતર, તો કે સોના જેવું ખાતર. સોના જેવું ખાતર એટલે મિત્રો આપણે બધાને ખબર કે દેશી ખાતર, અને દેશી ખાતર સાથે એ મિત્રો કોઈ ખાતર આવવાનું નથી, આપણે બધાને ખબર છે. તો મિત્રો દેશી ખાતર જે છે એ દેશી ખાતર આપણે કેવી રીતનું બનાવીએ આપણા ખેતરની અંદર જે છે એ એ જે પાળો જે આપણે બનાવીએ છીએ એ પાળાની અંદર આપણું દેશી ખાતર જે છે આપણે કેવી રીતનું બનાવીને નાખીએ તો આપણે લાંબા ગાળા સુધી અને ખૂબ મોટું ઉત્પાદન મિત્રો આપણે મેળવી શકીએ. તો મિત્રો સૌ પ્રથમ તો જે આપણી દેશી ખાતરની આપણી જે પદ્ધતિ છે ઉથરેટી છે, આ ઉથરેટી જ્યારે આપણે કરીએ ત્યારે સૌ પ્રથમ મિત્રો ઉથરેટીની અંદર એ મિત્રો કેઝન માઇક્રોપ્સ અથવા જે છે એ જીવામૃત જે છે એ આપણે એની અંદર નાખીએ, અને ઘન જીવામૃત જેવું આપણે તૈયાર કરીએ તો મિત્રો આપણને ખબર છે કે લાખો ની કરોડો ની સંખ્યા અંદર એ બેક્ટેરિયા ની અંદર ઉમેરાશે. અને સાથે સાથે એ મિત્રો જે દેશી ખાતર જે છે એની અંદર જે હળવાની પ્રક્રિયા માટે એ મિત્રો હેડવાનું બાકી હોય તો એમાં વેસ્ટી કમ્પોઝર અથવા જે છે એ મિત્રો ડોક્ટર અશોક શાહના કેજન માઇક્રોપ્સ નો મિત્રો આપણે 1 ટન કચરાની અંદર 1 કિલોગ્રામ નાખવાની ભલામણ પણ એ મિત્રો આપણે કરતા હોઈએ છીએ. સાથે સાથે મિત્રો જે દેશી ખાતર જે છે એ દેશી ખાતર ની અંદર જ્યારે કહીએ કે જ્યારે આપણે એની અંદર જ્યારે પિયત આપવાની શરૂઆત કરવાના છીએ, જ્યારે પ્રથમ જે છે બિયારણ મૂક્યા પછી તો એની અંદર જે છે એ વિલ્ટ એટલે કે સુકારો જે ફ્યુઝેરિયમ નામની જે ફૂગોના કારણે જે છોડ જે છે એ અકાળે મૃત્યુ પામતો હોય, છોડ જે છે એ સુકાઈ જતો હોય, પીળો પડી અને ડોકું મળાઈ જતું હોય, તો મિત્રો એમાં આપણે બધાને ખબર છે કે ગમે એવી મોંઘા ભાવની ફૂગનાશકોના પટ માર્યા છે પણ એમાં રિઝલ્ટ મળતા નથી. એના માટે તો મિત્રો જે જૈવિક કલ્સરો જે છે એ જ ખૂબ આપણા માટે ઉપયોગી થયા છે. અને એ જૈવિક કલ્સરો એટલે મિત્રો ટાઇકોડર્મા અને સુડોમોનાસ. આ ટાઇકોડર્મા અને સુડોમોનાસ જે મધર કલ્સરના રૂપમાં આવે છે એ તમે એનો ઉપયોગ કરશો બરાબર. 1 વાયલની અંદર 40 ગ્રામની અંદર 10 બિલિયન કરતાં પણ વધારે સ્પોર એની અંદર આપેલા છે. અને આ એક્ટિવેટર સાથે મિક્સ કરી 24 કલાક પડી રહી દઈ અને પછી જે છે એને પિયત સાથે તમે આપી દેશો તો એ આપણા મરચીની અંદર 1 પણ છોડ જે છે આપણો સુકાશે નહીં. સાથે સાથે મિત્રો લાઇફોલાઇઝેશન ટેકનોલોજીની આપણે જેમાં વાત કરીએ છીએ એ એટલે સ્ટાર પ્રોટેક્ટ. આ સ્ટાર પ્રોટેક્ટ પણ જે છે એ જે મિત્રો રીંગણી અને મરચી વાવતા ખેડૂત મિત્રો ભૂલે નહીં. આ સ્ટાર પ્રોટેક્ટ જે છે 250 ગ્રામ 1 એકરની અંદર એ આપી દેવામાં આવશે તો એને કોઈ પણ પ્રકારના જે કહેવાય કે મૂળના રોગો જે છે જે કહેવાય પછી કાળી ફૂગ હોય કે સફેદ ફૂગ હોય કે પછી કહેવાય કે છોડની અંદર જે છે એ પોષક તત્વોની કોઈ ઉણપ વર્તાતી હોય એવા કોઈ રોગો હોય તો એ બધા રોગોની અંદર જે પ્રોટેક્શન આપવાનું કામ, સુરક્ષા આપવાનું કામ એ આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ કરી રહ્યું છે. તો એનો પણ મિત્રો તમે ઉપયોગ કરી શકો. સાથે સાથે મિત્રો બીજી કોઈ વાત તો એટલે ખાતરમાં બીજી એટલે રાસાયણિક ખાતર. મિત્રો રાસાયણિક ખાતર આપણે બધા વાપરીએ છીએ અને રાસાયણિક ખાતરની અંદર મિત્રો કહે ને કે ડાયમોનિયમ ફોસ્ફેટ એટલે કે DAP હોય, પછી NPK હોય કે સિંગલ સુપર ફોસ્ફેટ હોય, આ બધા મિત્રો પાયાની અંદર નાખતા હોય. અને પાયાની અંદર જે છે મિત્રો આપણે ખાતર નાખીએ એટલે આપણે બધાને ખબર છે કે એ ખાતર જે છે એ લેવાનું છોડ લેવાની શરૂઆત એ 45 દિવસ પછી કરે એવું આપણા વૈજ્ઞાનિકો કહે છે. અને એ છોડ જે છે એ ખાતર કેટલું લે, તો કે 40 થી 45% સુધી જે છે એ છોડ જે છે એ ગ્રહણ કરી શકતું હોય. તો આ છોડ જે છે જે ખાતર લે છે એ છોડની જે ખાતર લેવાની જે કેપેસિટી છે એની અંદર જો આપણે વધારો કરીએ તો કેવી રીતનો કરી શકાય, તો કે વડદાન પ્લસ. વડદાન પ્લસ એટલે શું, તો કે વડદાન પ્લસ એટલે સીવીડ. સીવીડ એટલે દરિયા વનસ્પતિના અર્ક. અને આ દરિયા વનસ્પતિના અર્કમાંથી તૈયાર કરવામાં આવેલું 100% સીવીડ એટલે આ વડદાન પ્લસ, એનો ઉપયોગ 1 એકરની અંદર 250 ગ્રામ લેખી મિત્રો કરવાના છે. આ વડદાન પ્લસ જે છે એક તો એ પોષક તત્વોનો ભંડાર પોતે છે પણ સાથે સાથે એ જમીનની અંદર આપણે જે આપી દઈશું
જમીનની અંદર જે છે એ આ ડીએપી કે એનપીકે કે આપણા ખાતરો સાથે મિક્સ કરીને જો આપી દેશું તો એની કાર્યક્ષમતા જે છે એ જે 40-45% છે એ વધી અને 80-85% જેટલી જે છે એ કાર્યક્ષમતા એની સુધરી જશે. જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ પોષક તત્વો છે, જે પોષક તત્વો જે કહેવાય કે ડાયમોન અને ફોસ્ફેટ જે સ્થિર થયેલો જમીનની અંદર પડ્યો છે, પોટાશ આપણો જમીનની અંદર પડ્યો છે, આ સિવાય આપણા જે સૂક્ષ્મ પોષક તત્વો જે ઝીંક, ફેરસ, લો, મેગેનીઝ, બોરોન, જસત, મોલેબ્ડિયમ, કોપર, આ જે સલ્ફર છે, આ પોષક તત્વો જમીનની અંદર જે પડ્યા છે એ જમીનની અંદર જે અલભ્ય પોષક તત્વોને લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી એ મિત્રો આ વડદાન પ્લસ કરશે. વડદાન પ્લસની કિંમત એ મિત્રો આપણે કહીએ ને તો કે 400 રૂપિયાની આજુબાજુ છે. તો એ વડદાન પ્લસ જે છે એનો ઉપયોગ એ મિત્રો જે મિત્રોને જે આવી રીતના જે લાંબા ગાળાના પાકો વાવવા છે, જે કહેવાય કે મરચીનો પાક વાવો છે, તુવેરનો પાક વાવો છે, એમણે રીંગણીનો પાક વાવો છે, એ મિત્રો આ વડદાન પ્લસનો ઉપયોગ પાળામાં કરશે તો એનું ઉત્પાદન ક્ષમતા એ મિત્રો ખૂબ સરસ મજાની બને. 16 જે છે પહેલાંથી તાકાતવાળો બનશે અને 16 સારામાં સારો બનશે તો મિત્રો એને કોઈ નહીં પોગે. તો મિત્રો આ જે છે એ વાત ભૂલાય નહીં. જ્યારે તમે જે છે એ મરચીંગ પાત્રો જ્યારે તમે પ્રથમ પિયત આપો, જ્યારે તમે ખાતર નાખો, ત્યારે ખાતરની સાથે વડદાન પ્લસ જે છે મિત્રો તમારે ભૂલાય નહીં, એનું ખાસ ધ્યાન જે છે એ મિત્રો તમે રાખજો. અને એ વડદાન પ્લસ જે છે એ જ્યાં તમે આપ્યું હોય ત્યાં જે છે એ ગોળ અને ખોળ જેવો જે છે આખો તફાવત મિત્રો તમને જોવા મળશે. માત્ર જે છે એ આ સીવીડ જે છે એ 2.5 વીઘાની અંદર જે નાખી દઈએ હતી એમ કાંઈ 250 ગ્રામ કામ નથી કરી દેવાનું, પણ એની અંદર જે સૂક્ષ્મ પોષક તત્વો છે એનો જે એક આખો ખોરાક જે છે એ જમીનની અંદર આપણે કહે ભાવતું ભોજન જે મળ્યું હોય બરોબર, તો એના જેવું કામ એ સૂક્ષ્મ પોષક તત્વોને ભાવતું ભોજન એટલે આ શિબિર. અને એ મિત્રો તમે પણ જે છે એ તમારા પાકની અંદર ઉપયોગ કરી શકશો. ત્યારે મિત્રો આ શિબિર જે છે એ એટલે કે ટૂંકમાં વડદાન પ્લસ તમને ક્યાં મળશે અને કેવી રીતના તમે એનો ઉપયોગ કરી શકશો એની વધારાની માહિતી માટે એ મિત્રો નંબર તમે લખી લો 90231 93 89 આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને તમે આ વડદાન પ્લસ ગુજરાતના ક્યાં ખૂણે કેવી રીતનું તમને મળશે એની માહિતી તમને મળી જશે. મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમે જો એની અંદર ઉપયોગ કર્યો હોય તો ચોક્કસ કમેન્ટ કરી અને કમેન્ટમાં મોબાઈલ નંબર ખાસ લખજો જેથી કરીને તમારી સાથે આપણા બીજા અન્ય ખેડૂત મિત્રો પણ જે છે એ ઉપયોગ તમારી સાથે કોન્ટેક કરી શકે. બસ મિત્રો તમે અમારા સુધી છેલ્લે સુધી અમારા સાથે જોડાવા બદલ નીલુડી યુટ્યુબ ચેનલની અંદર તમારા દરેક ખેડૂત મિત્રોનો એ હું એજે મૂળિયા ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન.